મોરબી શહેરમાં સ્ટ્રીટલાઇટના થાંભલા ગુમ થઈ રહ્યા છે. જી હા, શહેરમાં આવેલા મયુર પુલ અને પાડા પુલ પર મૂકવામાં આવેલ સ્ટ્રીટલાઇટના એક પછી એક 30 પોલ ગુમ થઈ ગયા. વર્ષ 2017થી આ પોલ ગુમ થઈ રહ્યા છે. પાલિકામાં અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા. નવા થાંભલા મૂકવામાં આવ્યા. વ્યસ્ત વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ ન હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડે છે. આખરે કોણ આ પોલને ગાયબ કરી રહ્યું છે અને તંત્રના પેટનું પાણી કેમ નથી હાલતું તે સવાલ ઉઠી રહ્યા છે. મોરબીનો એક પાડા પુલ ને મયુર પુલ, જેને કહેવાય મોરબીનો એક આમદામને શાન પુલ જેવા કહેવાય, એની ઉપર જે થાંભલા હતા એ થાંભલા ઉપડી ગયા છે. આશરે 25-30 થાંભલા ઉપડી ગયા છે, પણ લાઇટો પણ ઉપડી ગઈ છે. લાઇટો ક્યાં ગઈ? અવારનવાર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી, પ્રમુખને રજૂઆત કરી, હવે તો અમે કલેક્ટર રજૂઆત કરી છે, તોય છતાં જવાબ આવ્યો નથી. તો આ મોરબીના તંત્ર કરે છે શું એ જોવાનું, ને પબ્લિકને કા જોવાનો પુલ ગણાય છે પાડા પુલ ને મયુર પુલ. માણસો શું કરે, તો આ શું સરકાર શું કરી શકે છે? આ પાડા પુલ ને મયુર પુલ ની અમે અવારનવાર રજૂઆતો કરેલી છે, છતાંય કોઈ જાતનું આ થાંભલા 30-35 થાંભલા ચોરાઈ ગયા છે. તો આ નગરપાલિકા શું કરી રહી છે, એને પોલીસ ફરિયાદ કરવી પડે. આ થાંભલાને જમીન ખાઈ ગઈ કે આસમાન ખાઈ ગઈ, તંત્ર શું કરી રહ્યું છે? અત્યારે અમારી માગણી એ છે કે તાત્કાલિક ધારા ધોરણ મુજબ આ થાંભલા ચાલુ થઈ જાય, જેથી કરીને આવા અકસ્માતો કે એવી વસ્તુ થતી હોય, દુર્ઘટનાઓ બંધ થાય. મોરબી નગરપાલિકાના હસ્તકના પાડા પુલ ઉપરના જે સ્ટ્રીટલાઇટ પોલ હતા એ નીચેથી લોખંડના જે પેલા હોય એ ખવાઈ જવાથી નીચે પડવાથી પડી ગયેલા છે, જે અંદાજે 25-30 જેવા બંને સાઈડના થઈને થાય છે. તો એમાં અમુક જે વળી ગયેલા હોય અને ખ્યાલ આવ્યો તો નગરપાલિકા પોતાના હસ્તક રાખે છે, બાકી જે નીચે પડી ગયા હોય અને ધ્યાન ન આવ્યું હોય એને વહી ગયા હોય એ રીતની બાબત છે. અને નગરપાલિકાએ નવા અહીંયા પોલ નાખવા માટેની ટેન્ડર પ્રોસીજર કરેલી છે. 15-20 દિવસમાં નવા પોલ વ્યવસ્થિત અને તૂટે નહીં એ રીતના બનાવવા માટેનું આખું ટેન્ડર કરવામાં આવ્યું છે. સાથે સાથે નગરપાલિકા દ્વારા નીચે જે પુલ છે તેમાં લાઇટ નથી, એને અત્યારે અમે ઉપર પુલ ઉપરથી લાઇટનું છે તો તેમાં પણ મજબૂત અને ટકાઉ થાંભલા નાખવાનું પણ આયોજન કરેલું છે.